નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં છો, કુશળ હશો. તો કચ્છનો આજે મેળો, જક્ષનો મેળો, ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે તરણેતરનો, અને બીજા નંબરનો મેળો એટલે જક્ષનો મેળો. તો ચાલો જઈએ જક્ષના મેળે. તમે ફોલોસ જે કોઈ આવ્યા હો તો મને કહેજો, આ વિડીયો આપું ત્યાં સુધી. તો હું હમણાં જઈ રહી છું જક્ષના મેળે. આ બાજુ ગાડી થઈ રહી છે તૈયાર. ચલો નીકળીએ અહીંથી. કચ્છના પ્રખ્યાત મેળાની સફરે જઈ રહ્યા છીએ, તો તમે આ મેળાને માણજો. જો થઈ ગઈ છે તૈયાર ગાડી, બરાબર દેખાય છે ને? ચાલો નીકળીએ, ચાલો ફરવા. તો જુઓ, યક્ષના મંદિરે પહોંચી ગયા. અહીંથી જઈથી ઉપર જગદાદાના દર્શન કરવા. ઉપર જગદાદાનું મંદિરે હમણાં જશું, પગથિયા ચડીએ છીએ. પગ દુખતા દુખતા અહીં મળ્યા ફોલોઅર્સ. અમને અહીં પછી દાદાના સંગીત ચાલુ થયું, ઢોલ નગારા, એટલે વાતો બહુ નથી સંભળાતી અમારી એકબીજાની. ઘણા બધા વિડીયો જુએ છે, આનંદ કરે છે. એમને અંદરથી એવી ઈચ્છા હતી કે કદાચ જક્ષના મંદિર જશું મેળે ને એક બેન મળી જાય, તો ટેલિપથી થાય જો મળી ગયા. એમને ખૂબ મજા આવે છે, મેં વાતો કરી છે પણ અવાજમાં સાંભળી નથી શકાતી. અને પછી ઉપરથી કોશિશ કરી મેળો લઈ લેવાની સીન. પછી ખાલી બજારો અને છાપરા બાંધેલા દેખાય છે, કારણ કે હજી મેળાની શરૂઆત થઈ નથી. કારણ કે આ 12:30 થી 1 વાગ્યાનો સમય છે. અમને પણ તમે ઓળખી શકશો. પેલા વાત, હા, મેળે આવ્યા છીએ, તમે એનું સીન તો બતાવ્યું, પણ હું પાછળથી આવી. પેલા ત્યાં ફોર્સ બોલોસ મળ્યા હતા, ખૂબ મજા આવે છે. એમાં બોલોસ કહેવાની ઈચ્છા નથી, મને મારું પરિવાર લાગે છે, યુટ્યુબ પરિવાર. તો એ પરિવારનું એક પીછું વધારાનું કહેવાય ને, એ કહેવાય દૂજા પરના, એટલે અમારા પાડોશી કહેવાય. ગુરવા અને દૂજા પર પાડોશી ગામ કહેવાય. આનંદ થઈ રહ્યો છે. તમે કેટલા લોકો ઓળખતા હોય મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ યક્ષના મેળાને તમે પણ માનજો, તમે મેળાને માની શકો એટલા માટે એક દિવસ આગળ આવીશું રવિવારે. નહીં તો સોમવારે બહુ ભરચક હોય, ત્યારે વિડીયો ના કરી શકાય. ઉપરથી તળાવ રળિયામું દેખાતું હતું અને વરસાદથી થઈ ગઈ હતી શરૂઆત. ધીમો ધારો એ વરસાદ દેખાય છે. જો તમને પામા છાંટા દેખાઈ રહ્યા છે, પડે છે. અચ્છા 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 અચ્છા, ભગવાનને અમે વિચારતા હતા કે વરસાદ બાબા ગાઢશે તો નહીં મેળો. ઉપરથી આ સીન લીધું છે, સરસ લાગતું હતું. અને આ 12 વાગે હજી આ લોકો તૈયારી કરી રહ્યા છે, સુના ભાસી રહ્યા છે બધી રાઇડ્સ, જો દૂરથી દેખાઈ રહી છે. દાદાના મંદિરે ફોટોગ્રાફીની મનાઈ છે, એટલે છીએ ઉપર, પણ એમની ફોટોગ્રાફી અમે નથી કરી. ઘણા લોકો મળ્યા, ઘણા, અને મેં અંદાજ પણ નહોતો માર્યો કે જોતા હોય. ખૂબ મજા આવી છે મને મેળામાં. બીજો વિડીયો તમને હિન્દીમાં આપ્યો, એ જોજો. બંને અલગ અલગ છે વિડીયો, હિન્દી અને ગુજરાતી આખા અલગ જ હોય છે. તો અહીં જુઓ, મેં નીચે આવી અને જોવા ગયા કે અત્યારે કેવી તૈયારી થઈ રહી છે, સવારમાં શું હોય છે, અને રાત્રે જ્યારે મેળો જામી જાય ત્યારે કેવું લાગે. અહીં જગ્યા જ ન હોય પગ રાખવાની, અને જો જુદા પડી જઈએ તો ભેગા જ ના થઈ શકી. અમારો અનિલ 3 વર્ષનો હતો ત્યારે છૂટો જુદો પડી ગયો હતો, પછી ખોવાઈ ગયો હતો, માંડ મળ્યો હતો. અને હમણાં પણ ગઈકાલે એક રત્નાપરનો દીકરો છૂટો પડી ગયો હતો. તો અલગ અલગ તમને અત્યારે બતાવી રહ્યા છીએ, કોઈ પણ વ્યક્તિ નથી અહીં. એટલે છૂટા છવાયા હતા, પણ મેળો ખુલ્લો, સાંજે 6 વાગે મૂક્યો, ત્યાં સુધી લોકો
આ રીતે આડાવડા કોક કોક થતા હતા, કારણ કે નોકરિયાત વર્ગ છે, રવિવારે આવી જાય એટલે હતા. અને ચાર વાગ્યા પછી તો ઘણા લોકો આવવા લાગ્યા હતા, પણ આ સીન છે એ 1.5 થી 2 વાગ્યાનું છે. હજી જો તૈયારી ચાલી રહી છે અલગ અલગ, પણ મને ખૂબ મજા આવી, કારણ કે આવું સીન આપણે ક્યારે ન જોયું હોય. તૈયાર અને રમતા હોય, જોતા હોય, ફરતા હોય ત્યારે આપણે બધા જોયા હોય, કારણ કે આપણે મેળો ખુલ્લો મૂકીએ ત્યારે જ જઈએ ને. મેં વિચાર્યું કે આગળથી જાઉં તો આ બધો વિડીયો સારી રીતે ઉતારી શકાય આ બધું ને. વધુ લોકો ને ત્યારે આપણે કઈ જખનો મેળો લાગે એવો જખનો મેળો છે. હલતા 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 કેટલાય પુરુષ સાથે મુલાકાત થઈ. તો આજુ આપણે ટાક એક પણ નિશાન ન લાગ્યું. આમાં આપણે પાવરતા નથી. કૃષ્ણા પપ્પા કે તું શું કરશ, દે હું લઉં એટલે જોજો એમને આપીશ. મેં તો 2-3 માર્યા, મને તો ક્યારે નિશાન ન મળ્યું. તમારા કેટલા નિશાન લાગે છે. બહુ તો એના નતા તૂટી શક્યા, એને તો 2 તોડી શક્યા હતા, બાકી મેં પૈસા તોડ્યા. એક તો બંદૂક એવી વજન વાળી છે ને, હાથમાં વજન લાગતો હતો મને તો. રાત્રિનું સીન લોકો ખૂબ આનંદ કરતા હતા મેળામાં. તમે કોણ આવ્યા છો? જો મેળામાં આવ્યા તો શોધજો, ક્યાંક ને ક્યાંક તમે દેખાતા હશો. મેં કોશિશ કરી હતી કે વધુ લોકોને લઉં. ઘણા લોકો મળતા હતા, મને ઓળખતા હતા. હું નથી ઓળખતી ને ઓળખતા હતા, એમના પણ મેં સીન અને ફોટા ઘણા જગ્યાએ લીધા છે. આ રવિવારે રાત્રિનો મેળો છે. આ છે આશાબેન ઉમરાણિયા દેવપરથી, અને આ આવ્યા મારા હીરા સાહેબ. ગુરવાના છે, માંડવી રહે છે, જીટી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. ગુરવાનું ગૌરવ કહેવાય. એમનો દીકરો અલ્પેશ, પત્ની મંજુલાબેન, પુત્ર વધુ, પોતરો બધા મળ્યા. મજા આવી. ગામના લોકો મળે તો ઘણી મજા આવે, આનંદ આનંદ થઈ જાય. કેટલા ઊંચા છે ચૂડા છે દર્શન કરતા કે હાલો આપણે બેસવા દઈએ, આપણે એમાં બેસવા દઈએ. હાડ મારો બેસી જાય, ધડકનો વધી જાય. ઉપર જાય ને ત્યારે મને કઈ ન થાય, જયારે નીચે ઉતરે ને ત્યારે મને ગલી ગલી થાય અંદર પેટની અંદર. હજી ખાણીપીણી વિસ્તાર મેં કઈ નથી બતાવ્યું સપિયામાં, તમને બીજા વિડીયો બતાવીશ. જોજો જો આ પણ ડોળવાના છે, પણ લાઇટના કારણે સામે લાઇટ આવતી હતી એટલે આંખોમાં દેખી નહોતું શકાતું. અંધારું અજવાળું અંધારું અજવાળું આંખે થઈ જતું હતું. બતાવે ને અંધારામાં એ નરસિંહભાઈ અને ગીતા એમ કોકા. તો અહી ગાડીમાં રાખવા માટે સ્ટેન્ડ લઈ રહ્યા છીએ. લીધું
અત્યારે પગ રાખવાની જગ્યા નથી, પણ અમે નીકળ્યા પછી ખૂબ વરસાદ ત્યાં આવ્યો. વાર કરશો નહીં, વિચાર કરશો નહીં. બે કલાક ને માંડ રાતે ઘરે પહોંચ્યા, અને છેલ્લે તમને આ બધી બહેનપણીઓ બેઠા છીએ એની તમને બતાવી દઉં. ઝલક આગલા વિડીયોમાં આપી છે. આ હિન્દી વિડીયો આખો અલગ જ છે, તમે ચોક્કસથી જોજો. ઘણા કહે છે કે એ વિડીયો એવો ને એવો છે એમ કરીને જોતા નથી હોતા, તો તમને વિનંતી છે એ વિડીયો અને એ ચેનલને જરૂરથી જોજો, જેથી મને પણ આનંદ થાય. કારણ કે જુદું જુદું આપીને પણ જો ફોલોઅર્સ નથી તો મજા ના આવે, બરાબર ને? એમાં ક્યાંક હિન્દી કંઈક ગુજરાતી એ રીતની ભાષા હશે, બરાબર ને? આમ તો મૂળ તો માતૃભાષા જ બધી જગ્યાએ હોય છે. અહીં વિડીયો આપણે કરીએ પૂરો. વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો, મજા આવી. અને આપણે ખાણીપીણીનો જે વિસ્તાર છે તમને અલગથી આપવાની છું, તો એ વિડીયોને પણ જોજો. આમાં પ્રેમ આપશો તો વધશે.